બનાસકાંઠામાં અમે બે હજાર ઓગણીસ થી વૃક્ષો વાવવાનું શરૂ કર્યું અને ચાર પોઈન્ટ બોતેર લાખ વૃક્ષો અમારા એકસો ઓગણત્રીસ ગ્રામ વનોમાં ઉછરી રહ્યા છે આ વર્ષે સાડા ત્રણ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો વૃક્ષ વાવવાનું પૂજન સાથે બાળક જન્મે એટલે એ મા બાપ પાસે પરિવાર પાસે એ જેમ જેમ મોટું થતું જાય એમ એમ ઘણું શીખે છે મા બાપ પોતાની પાસેનું શીખવાનું પૂર્ણ થાય છે એટલે એને નિશાળમાં મૂકે છે પ્રાથમિક નિશાળ માધ્યમિકમાં જાય છે અને ત્યાંથી પછી આગળ એ યુનિવર્સિટીમાં ભણવા જાય છે એ યુનિવર્સિટીમાં ભણવા જાય છે એટલે એવું કહેવાય કે કોઈ એક કે બે વિષય કે જે જે પણ એને ભણવું છે એમાં એ પારંગત થાય છે અને યુનિવર્સિટીમાં એને બહુ જ મોટું એક્સપોઝર મળે છે તમને થશે કે આ યુનિવર્સિટીની વાત અત્યારે કેમ કરી રહ્યા છે હું એવું માનું છું કે વૃક્ષ છે યુનિવર્સિટી જેવું છે એ વૃક્ષ પાસેથી આપણને કેટલું બધું મળે છે શીખવાનું તો ચોક્કસથી મળે છે પણ એ આપે પણ બહુ જ બધું છે એમ શીખવાના દ્રષ્ટિકોણથી હું એવું કહું છું કે સૌથી વધારે મહત્ત્વનું પરોપકારની ભાવના શીખવે છે કશું જ માગતું નથી એ કહે છે કે તમે મને બે ત્રણ વર્ષ મારી સંભાળ લઈ લો હું મોટું થઈ જઈશ પછી તમને બસ આપ્યા જ કરીશ ફળ આપે છે છાંયડો આપે છે લાકડું આપે છે પેલું જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ આપણી સાથે રહે છે જન્મી એટલે ઘોડ્યું લગ્ન થાય સૂવાનું થાય એટલે ખાટલો લગ્ન પણ બાજઠ અને મૃત્યુ વખતે આપણી નનામી અને નનામીથી લાકડા સાથે આપણે આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ એટલે એ આપે જ છે બહુ બધું અને યુનિવર્સિટી એ રીતે કે એ જે આપવાની વૃત્તિ જે છે એ આપણને શીખવે છે વૃક્ષો આજના સમયની તાતી જરૂર આપણે બહુ જ બધા વાવવા પડે અને કેમ કે ઘટી પણ એટલા જ રહ્યા છે કપાઈ ખૂબ બધા રહ્યા છે અમે બનાસકાંઠામાં વૃક્ષો ઉછેરવાનું બે હજાર ઓગણીસથી શરૂ કર્યું અને ચાર પોઈન્ટ બોતેર લાખ વૃક્ષો અમે એકસો ને ઓગણત્રીસ ગ્રામ વનમાં કર્યા અમારા કાર્યકર છે નારણભાઈ આપણે આ વર્ષે કેટલો ટાર્ગેટ રાખ્યો આ વખતે આપણે બનાસકાંઠા જિલ્લામાં સાડા ત્રણ લાખ લાખ વૃક્ષો ઉછેરવાના આ વખતે ઓગસ્ટ સુધી આપણે આ તમામ આપણો જે ટાર્ગેટ છે એ મુજબ આપણે વૃક્ષો પૂરા કરી દઈશ સરપંચ છે એમને બોલવું નથી પણ તમને બોલાવડાવીશ તમારું ગામ અને અહીંયા આપણે કેટલા વૃક્ષો કરાય કયો ગામ રવિયાણા આપણે અહીંયા સાત હજાર વૃક્ષો કર્યા બરાબર છે હવે તમને કેમ વૃક્ષો વાવવાનું મન થયું તમે અમને આમંત્રણ આપ્યું પહેલાં તો અત્યારે સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે બિલકુલ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવું છે તો આપણે વધારેમાં વધારે વૃક્ષનું વાવેતર કરવું પડશે અને ગ્લોબલ વોર્મિંગના લીધે જે અત્યારે પૃથ્વી પર જે વિવિધતા દર્શાઈ રહી છે જેમ કે વધારે પડતી ગરમી અતિવૃષ્ટિ પછી ચોમાસામાં દુષ્કાળ વધારે પડતો વરસાદ આ બધી માનવ જીવન માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે જો કપરી પરિસ્થિતિ આપણે આના નિવારણ કરવું છે તો વૃક્ષનો જેમ બને તેમ વધારેમાં વધારે ઉછેર કરવો પડશે તમારી યુવાનોની ટીમ સરસ છે અહીંયા અમારી યુવાનોની ટીમ બધા બધાને વૃક્ષ પ્રત્યે પ્રેમ છે અને બધાએ બહુ બધો સપોર્ટ પણ કરે છે એટલે વૃક્ષ મંડળી આપણી કેટલા માણસોની બની હશે અમારી વૃક્ષ મંડળી બત્રીસ માણસોની બનેલી છે અત્યારે અને બધા પોતપોતાની ફરજ સમજી અને દરેકે દરેક સામેથી કહી અને અઠવાડિયાની અંદર એક દિવસ અહીંયા મુલાકાત લે છે અને જે જે પણ સમસ્યાઓ હોય છે એ સમસ્યાનું નિરાકરણ માટે હંમેશા માટે તત્પર રહે છે એટલે આમાં એવું કહીશ કે વૃક્ષ મંડળી સલાહ આપવાનું ખાલી માત્ર નહીં કરવાનું પણ હાથ પણ ચલાવજો બધા પણ આ અમારી પેટર્ન છે જે ગામોમાં વૃક્ષો વાવવાનું નક્કી કરીએ એ ગામોમાં વૃક્ષ મંડળી બનાવીએ જે વૃક્ષ મંડળી ફરજિયાતપણે એ જગ્યા ઉપર સતત વિઝિટ કરે અને એમને કંઈ પણ લાગે છે મથવા જેવું તો એ મથે પણ ખરા અમારા વૃક્ષ મિત્ર તરીકે તમને નિયુક્ત કર્યા છે આવો આ એટલે હું તો કહું છું કે વૃક્ષોની માં જે વૃક્ષોને સાચવવાની જવાબદારી તમારી છે આ બધા વાવ્યા પછી કેટલા રોજ આવો છો તમે અહિયાં અને બરાબર ઉછરવાનું આમ મનમાં સંકલ્પ છે કરશો એમ કરીશ હા બિલકુલ એટલે ખામણા તો એકદમ ક્લિયર રાખજો તમે બાળકીનું ઘર થાય એનો વાંધો નથી પણ આ વૃક્ષ મિત્ર દરેક જગ્યા ઉપર એ કેરટેકર અમે મૂકીએ જે ત્રણેક વર્ષ સુધી આ વૃક્ષોને સાચવવાનું કરે મુંબઈથી છે ફાઇન જ્વેલરી મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પ્રેમભાઈ અને એમના એમની આખી કંપની આ કાર્ય માટે અમને સપોર્ટ કર્યો છે એટલે રવિયાણામાં સાત હજાર વૃક્ષો થયા છે તમારા અનુભવે આ વૃક્ષો જોઈને રાજી થવાય છે ગામ

બહુ સારું છે સારું રહે બરાબર છે તો વાત બધા સમજીએ છીએ છતાંય વૃક્ષો વાવવામાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ હું એવું કહીશ કે આ સમય છે વરસાદ વરસી રહ્યો છે અને આ વર્ષે ચોમાસું પણ ઘણું સારું છે આપણા આસપાસમાં એકલ દોકલ વૃક્ષો તો આપણે કરી લેતા હોઈએ છીએ પણ આવી રીતે જંગલો ઊભા થાય એ જરૂર છે આપણી આવનારી પેઢીને સારું વાતાવરણ જો આપણે આપીને નહીં જઈએ તો વારસામાં આપેલી ધન દોલત પણ એક સમય પછી નકામી થઈ જવાની છે તો દરેક ગામોમાં આવા ઓક્સિજન પાર્ક કરીએ અને મિનિમમ પચીસથી ત્રીસ હજાર વૃક્ષો આપણા ગામમાં વાવીએ એવું કહેવાય છે કે એક માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી એને ઓછામાં ઓછા દોઢસો વૃક્ષો એને વાવવા જોઈએ તો તમે પણ એ સંખ્યા ગણીને એટલા વૃક્ષો ગામમાં વવાય એ માટેના ચોક્કસ પ્રયત્ન કરજો પ્રેમભાઈ જય ફાઇન જ્વેલરી અને આખી ટીમનો ખૂબ ખૂબ આભાર સાથે ગ્રામજનોનો પણ આભાર કે એમણે આ વૃક્ષો માટે જગ્યા આપી જંગલ વિભાગ અમને મદદ કરે વૃક્ષો આપે આપીને તો ત્રણ ત્રણેયના કોમ્બિનેશનથી સરસ મજાનું કામ થયું છે તમારા ગામમાં પણ આજ રીતે સરસ મજાના ઓક્સિજન પાર્ક ઊભા કરો થેન્ક યુ